મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ એક વિષય ગણિત એમાં પ્રકરણ 10, પ્રકરણનું નામ છે પેટર્ન એટલે કે આકૃતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પાઠ્યપુસ્તક દ્વારા પેટર્ન એટલે કે આકૃતિઓને દોરતા શીખી ગયા. તો આજે આપણે લેખામાં પૂરીશું. તો ચાલો, એમાં અહીં આપણે સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ એવું લખેલું છે, તો અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું થશે. તો ચાલો હવે આપણે લીથામાં પૂરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગણિતના લીથામાં પેજ નંબર 3 ઉપર આપણને અહીં ક્લાસ વર્ક એવું લખેલું છે. તો ચાલો હવે આપણે સૂચના વાંચીએ. પ્રશ્ન 1, આકૃતિઓ જુઓ. ટપકા જોડી આકૃતિ પૂરી કરો. હવે પછી કઈ આકૃતિ આવશે તે દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આકૃતિ આપેલ છે, તે અહીં પણ આપણને તે આકૃતિ આપેલ છે, પણ અહીં આપણે ટપકા જોડીને આકૃતિ પૂર્ણ કરીશું. અહીં કયો આકાર આપેલો છે? તો કે ગોળ, ત્યાર પછી ચોરસ, ફરી અહીં ગોળ આપેલો છે અને અહીં ચોરસ. તો ચાલો હવે આપણે સૌથી પહેલાં ટપકા જોડીશું અને ત્યાર પછી ક્રમને આગળ વધારતા જઈશું. તો અહીં જે ગોળ આપેલો છે તેને ઘૂંટીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો ચાલો હવે આકારને વ્યવસ્થિત માથે માથે ઘૂંટીશું. તો ચાલો હવે આપણે અહીં કયો આકાર ઘૂંટેલ છે માથે માથે? તો કે ગોળ. ત્યાર પછી હવે આપણને અહીં કયો આકાર આપેલ છે? તો કે ચોરસ. તો તેને ઘૂંટીએ. તો ચાલો ત્યાર પછી હવે ગોળ ચોરસ પછી અહીં કયો આકાર છે? તો કે ગોળ. ત્યાર પછી ચોરસ પછી હવે આપણે અહીં કયો આકાર દોરીશું? તો કે ગોળ. તો ચાલો તેને દોરીએ. ત્યાર પછી કયો આકાર આવશે? તો કે ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી કયો આકાર આવશે? તો કે હવે ચોરસ પછી કયો આકાર આવે? તો કે ગોળ. તો અહીં ગોળ આકાર દોરીશું. તો ચાલો ગોળને બીજું શું કહેવાય? તો કે વર્તુળ. તો ચાલો ત્યાર પછી હવે આપણને અહીં શેનું કયો આકાર આપેલો છે? તો કે અર્ધગોળાકાર. અહીં આપણને ઊંધો અર્ધગોળાકાર છે અને અહીં સીધો અર્ધગોળાકાર છે. તો ચાલો અહીં ઘૂંટવા માટે આપેલ છે તો તેને ઘૂંટીશું. તો ચાલો હવે આપણે સૌથી પહેલા કયો આકાર દોરેલ છે? તો કે અહીં ઊંધો અર્ધગોળાકાર છે અને અહીં સીધો અર્ધગોળાકાર છે. પછી અહીં કયો આકાર ટપકામાં આપેલ છે? તો કે ઊંધો પછી સીધો. તો હવે અહીં સૌથી પહેલા ઊંધો અર્ધગોળાકાર દોરીશું. તો ચાલો અહીં સૌથી પહેલા યુ આકાર જેવો કરી લઈશું. ત્યાર પછી આડી લીટી. ત્યાર પછી હવે આપણે સીધો અર્ધગોળાકાર દોરીશું. તો ચાલો ત્યાર પછી હવે કયો અક્રમમાં આકાર આવશે? તો કે ઊંધો અર્ધગોળાકાર. તો અહીં તે દોરીએ. તો ચાલો ત્યાર પછી હવે આપણને અહીં કયો આકાર આપેલો છે? તો કે અહીં લંબ ચોરસ દોરેલ છે. ત્યાર પછી અહીં કયો આકાર દોરેલ છે? તો કે ચોરસ. હવે આપણને અહીં ક્રમમાં કયો આકાર આપેલો છે? તો કે લંબ ચોરસ. તે આપણે ટપકા જોડીને ઘૂંટવાનું થશે. તો ચાલો તેને જોડી દઈએ એટલે કે ઘૂંટીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે માથે માથે જ ઘૂંટવાનું થશે. ત્યાર પછી કયો આકાર આવશે? તો કે ચોરસ.
તો તેને પણ ઘૂંટી આપણે. ત્યાર પછી હવે કયો આકાર આવશે ક્રમમાં? તો કહીં સૌથી પહેલાં કયો આકાર છે? તો કે લંબચોરસ, ત્યાર પછી ચોરસ, ફરી લંબચોરસ, પછી ચોરસ. તો કયો આવશે? તો કે લંબચોરસ. તો અહીં લંબચોરસ દોરીશું. ત્યાર પછી હવે અહીં કયો આકાર દોરીશું? તો કે ચોરસ. ત્યાર પછી હવે કયો આકાર દોરીશું ક્રમમાં? આગળ કેમ વધી વસુ? તો કે અહીં લંબચોરસ દોરીશું. તો ચાલો ત્યાર પછી હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પ્રશ્ન 2 એટલે કે 2, ગણો અને ક્રમિક આકૃતિઓ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોરસ બોક્સમાં આકૃતિઓ આપેલ છે. અહીં એક ચોરસ બોક્સમાં 1 લખેલ છે અને અહીં 1 આપેલ છે. પછી તેવી જ આકૃતિ અહીં કેટલી આપેલ છે? તો કે 2, 1, 2. હવે અહીં ત્રીજા બોક્સમાં કેટલા આપેલ છે? તો કે 3. તો ચાલો 3 પછી હવે ક્રમિક એટલે કે આકૃતિઓને દોરીશું, આગળ વધતા જશું. 3 પછી કયો નંબર આવશે એટલે કે સંખ્યા આવશે? તો કે 4. તો અહીં કેટલી આકૃતિ દોરીશું? તો કે 4. તો ચાલો દોરીએ. એક, બે, ત્રણ, 4. 4 પછી કઈ સંખ્યા આવે? તો કે 5. તો અહીં 5 આકૃતિ દોરીશું. તો ચાલો 1, 2, 3, 4, 5. તો ચાલો હવે વચ્ચે આપણે 1 જેવું કરી દઈએ. ત્યાર પછી હવે કેટલી આકૃતિ અહીં દોરીશું? તો કે 6. તો ચાલો 1, 2, 3, 4, 5, 6. 6 પછી કઈ સંખ્યા આવે? તો કે 7. તો ચાલો અહીં આપણે 7 આકૃતિ દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે સંખ્યા આપેલ છે તેના પછીની આપણે સંખ્યાઓથી આકૃતિ દોરતા ગયા છીએ. અહીં 1 આકૃતિ આપેલ હતી, તો એની પછી કઈ સંખ્યા? તો કે 2. તો અહીં 2 આકૃતિ છે. તેવી રીતના અહીં 3, 4, 5, 6. ત્યાર પછી હવે અહીં 7 આકૃતિ દોરીશું. તો ચાલો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ચાલો ત્યાર પછી હવે આપણે નીચેની આકૃતિ જોઈએ. અહીં આપણને શેનું ચિત્ર આપેલું છે? તો કે અહીં એક ડાળખીનું ચિત્ર છે. તો ચાલો ડાળખીમાં કેટલા પાન છે? 1, 2. ત્યાર પછી હવે બીજું આપણને શેનું અહીં ચોરસ બોક્સમાં કેટલી ડાળખી છે? તો કે 1. તેમાં કેટલા પાન આપેલા છે? તો કે 3. 1, 2, 3. ત્યાર પછી તેવી રીતના અહીં કેટલા પાન આપેલા છે તે પણ ગણીશું. 1, 2, 3, 4. ત્યાર પછી હવે અહીં ડાળખીમાં કેટલા પાન છે તે પણ ગણીએ. 1, 2, 3, 4, 5. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે ક્રમને આગળ વધારતા જઈશું. સૌથી પહેલાં ડાળખી દોરીશું અને 2 પછી અહીં 3 પાન આપેલા છે એટલે તેમાં એક એક પાનનો ઉમેરો કરતા ગયા છે. જે પાન આપેલા છે તેમાં અહીં 2 હતા તો એમાં 1 પાન ઉમેરી, તો કેટલા થાય? તો કે 3. હવે 3 પાનમાં 1 પાન ઉમેરી તો કેટલા થાય? તો કે 4.
ચાર પાનમાં એક પાનનો ઉમેરો થાય તો કેટલા થાય તો કે પાંચ. હવે તેવી જ રીતના જેટલી ટોટલ સંખ્યા હશે તેટલી આપણે તેમાં પાન ઉમેરતા જઈશું. તો ચાલો સૌથી પહેલાં ડાળખી દોરીએ, ત્યાર પછી અહીં કેટલા પાન દોરીશું તો અહીં પાંચ પાન છે, તો પાંચ પાનમાં એક પાન ઉમેરો થાય તો કેટલા થાય તો કે છ, તો અહીં છ પાન દોરીશું. તો ચાલો એક, ત્યાર પછી બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છ પાન દોરી લીધેલ છે. ત્યાર પછી હવે આપણે અહીં કેટલા પાન દોરીશું તો એ પહેલાં સૌથી પહેલાં આપણે ડાળખી દોરીએ. તો ચાલો હવે આપણને કુલ કેટલા પાન આપેલા છે તો કે છ, છ પાનમાં કેટલા ઉમેરીશું તો કે એક. તો ચાલો છ પાનમાં એકનો ઉમેરો થાય તો કેટલા પાન થાય તો કે સાત. તો અહીં સૌથી પહેલાં છ પાન દોરીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો અહીં કુલ કેટલા પાન દોરેલ છે તો કે સાત. છ પાનમાં એક પાનનો ઉમેરો થાય તો કુલ સાત પાન થાય. ત્યાર પછી હવે આપણે કેટલા પાન દોરીશું તો કે આઠ, તો એ પહેલાં ડાળખી દોરીએ. તો ચાલો હવે આપણે અહીં આઠ પાન દોરીશું. તો સૌથી પહેલાં સાત પાન દોરીએ, પછી તેમાં એક પાનનો ઉમેરો કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિને ગણીને ક્રમને આગળ વધારેલ છે એટલે કે દોરેલ છે. ત્યાર પછી હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પ્રશ્ન નંબર ત્રણ, સંખ્યાનો અભ્યાસ કરો અને ખૂટતી સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌથી પહેલાં શેનું ચિત્ર આપેલ છે તો કે કપનું. કપના ચિત્રમાં અહીં બે, ચાર, છ અને આઠ લખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં પણ સમજી ગયા છીએ, તેમાં અહીં બે લખેલ છે તો બે પછી ચાર કેમ આવેલ છે તો કે બેમાં બેનો ઉમેરો કરે તો કે કઈ રકમ આવે તો કે બેમાં બેનો ઉમેરો થાય તો ચાર થાય. હવે ચારમાં આપણે બેનો ઉમેરો કરીશું તો કેટલા થશે તો કે છ, છમાં બેનો ઉમેરો કરીશું તો કેટલા થશે તો કે આઠ. હવે આઠમાં આપણે બેનો ઉમેરો કરીએ તો કેટલા થાય તો કે આઠ પછી નવ અને દસ. તો અહીં લખીશું એકડે મીંડે દસ. હવે દસમાં બેનો ઉમેરો કરીએ તો કેટલા થશે તો ચાલો ગણીએ, દસ પછી અગિયાર અને બાર. તો અહીં લખીશું એકડે બગડે બાર. હવે બારમાં બેનો ઉમેરો કરીએ તો કેટલા થશે તો કે ચૌદ. કેવી રીતના તો ચાલો ગણીએ, બાર પછી તેર અને ચૌદ. તો અહીં લખીએ એકડે ચોગડે ચૌદ. હવે આપણને નીચે શેનું ચિત્ર છે તો કે સફરજનનું. અહીં નવ, અગિયાર, તેર અને પંદર લખેલ છે. તો અહીં કેટલા ઉમેરેલ છે તો કે અહીં પણ બે ઉમેરેલ છે. નવ પછી કઈ સંખ્યા આવે તો કે નવ પછી દસ અને અગિયાર. અગિયાર પછી અગિયારમાં બે ઉમેરીશું તો કેટલા થશે તો કે તેર. હવે તેરમાં બે ઉમેરીશું તો પંદર. પંદરમાં બે ઉમેરીશું તો કેટલા થશે તો ચાલો પંદર પછીની બે સંખ્યા ઉમેરી અને તેને ગણીએ. પંદર પછી સોળ અને સત્તર. તો અહીં સત્તર આવે. પંદરમાં બે ઉમેરીએ તો સત્તર થાય. હવે સત્તરમાં બે ઉમેરીશું તો કેટલા થશે તો ચાલો ગણીએ. સત્તર પછી અઢાર અને ઓગણીસ. તો અહીં લખીએ એકડે નવડે ઓગણીસ. સત્તરમાં બે ઉમેરતા ઓગણીસ સંખ્યા આવે. હવે ઓગણીસમાં બે ઉમેરતા કેટલી સંખ્યા આવશે તો ચાલો ગણીએ. ઓગણીસ પછી વીસ અને એકવીસ. તો અહીં લખીશું બગડે એકડે એકવીસ. ત્યાર પછી હવે આપણને કઈ સંખ્યા છે તો કે બાવીસ. બાવીસ પછી ચોવીસ અને છવ્વીસ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કેટલા ઉમેરતા જશું તો કે બે બે સંખ્યા ઉમેરતા જશું.
22 પછી અહીં કેટલા ઉમેરેલ છે તે ગણીએ. 22 પછી 23 અને 24 એટલે કેટલા ઉમેરેલ, તો કે 2. હવે 24 પછી અહીં પણ કેટલા ઉમેરેલ છે તો ચાલો ગણીએ. 24 પછી 25 અને 26, તો અહીં 26 સંખ્યા આવેલ છે. હવે 26માં કેટલા ઉમેરીશું તો કે 2. 26 પછી 27, 28, તો અહીં લખીશું બગડે આઠડે 28. 28માં કેટલા હવે ઉમેરીશું તો કે 2. 28 પછી 29 અને 30, તો અહીં લખી તગડે મીંડે 30. હવે 30માં કેટલી સંખ્યા ઉમેરીશું તો કે 2. 30 પછી 31 અને 32, તો અહીં 32 લખીએ. 30માં 2નો ઉમેરો થતાં કઈ સંખ્યા આવે તો કે 32. હવે 32માં 2 ઉમેરીશું તો કેટલા થશે તો ચાલો તેને ગણીએ. 32 પછી 33 અને 34, તો અહીં 34 લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં ગણિતના પ્રકરણ 10માં અહીં આપણે લીધામાં પ્રશ્ન નંબર 3 સુધી પૂર્ણ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો દ્વારા સમજીને તમારા લીથામાં પૂર્ણ કરવાનું થશે. તો ચાલો, હવે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.